તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત। ગુજરાતના ઘણા યુવકો આઈએસઆઈના સંપર્કમાં, શકમંદ અલ્તાફ। દેશભરમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના એજન્ટોને ફંડ પૂરું પાડતા રાજકોટના અલ્તાફ કુરેશી અને જાવેદની મહારાષ્ટ્ર અને યુપી એટીએસએ દિલધડક સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાંથી ધરપકડ કરી છે। અલ્તાફની પૂછપરછમાં તે અમદાવાદના એક સહિત ગુજરાતના અનેક યુવાનોના સંપર્કમાં હોવાનો થયો ઘટસ્ફોટ। સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક યુવાનો આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાની કબૂલાત પણ સૌરાષ્ટ્ર ધોરાજીના અલ્તાફે કરી। ગુજરાતના સુમો બેબીની સારવાર મુંબઈમાં, ઉંમર કરતાં વધુ વજનના બાળકો। દુનિયાના સૌથી વધુ વજન ધરાવતી અબુધાબીની ઇમામનું વજન મુંબઈની સેફી હોસ્પિટલમાં સારવાર થકી 300 કિલો જેટલું ઘટાડવામાં તબીબોને સફળતા મળી છે, ત્યારે ગુજરાતનો 3 સુમો બેબીને મુંબઈની સેફી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે। ઇમામ અંગેના અહેવાલો બાદ પરિવારે બેરિયાટ્રિક સર્જન ડોક્ટર લાકડાવાલાનો સંપર્ક કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ઉનાના વાજડી ગામના રમેશભાઈના 3 સંતાનો યોગિતા 45 કિલો, અનિશા 60 કિલો અને હર્ષ 25 કિલો વજન ધરાવે છે। વધતા વજનના કારણે બાળકો સહિત પરિવારને પણ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મોસમ બદલી શકે છે મિજાજ, વાતાવરણ અનિશ્ચિત। ગુજરાતમાં ગરમીનું મોજું હજુ 2 દિવસ સુધી યથાવત રહેશે, જેમાં મહત્તમ તાપમાન 42-44 ડિગ્રી વચ્ચે જોવા મળશે, જ્યારે અંતિમ દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે। પવનો પશ્ચિમના ફૂંકાશે, જ્યારે સવારના ભાગમાં ભેજનું પ્રમાણ 60-80% અને સાંજે 10-20% ભેજ રહેશે। દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા સેન્ટરોમાં વાદળો જોવા મળી રહ્યા છે, વાતાવરણમાં અસ્થિરતા છે। રવિવાર સુધીમાં એટલે કે 7મી સુધીમાં એકાદ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના છે। વિમાનમાં તોફાન મચાવ્યું તો 2 વર્ષ સુધી નહીં કરી શકો હવાઈ મુસાફરી। કેન્દ્ર સરકાર દ્વારા વિમાનમાં ઉપદ્રવ કે હંગામો કરવાવાળા પર યોગ્ય કાર્યવાહી થાય તે માટે નિયમોનું ડ્રાફ્ટ તૈયાર થઈ ગયું છે। વિમાન મંત્રાલયે શુક્રવારના રોજ સૌ પ્રથમવાર નો ફ્લાય લિસ્ટ નિયમોનું ડ્રાફ્ટ જારી કર્યું। શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ દ્વારા એર ઇન્ડિયાના કર્મચારીને કરવામાં આવેલા ગેરવર્તન બાદ થયેલા વિવાદ બાદ આ નિર્ણય લેવાયો છે। નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ, રાજ્યમંત્રી જયંત સિન્હા અને નાગરિક ઉડ્ડયન સચિવ આયન ચૌબે આ ડ્રાફ્ટ જારી કર્યો હતો। 3 લેવલમાં આ નિયમ વિભાજિત છે। વિમાનમાં હંગામો કરવા પર 3 મહિના સુધી પાબંદી લાગી, મારપીટ કરવા પર પડે છે 6 મહિના સુધી હવાઈ સફર પર રોક, અને જો બીજા માટે મુશ્કેલી ઊભી કરશો તો 2 વર્ષ સુધી હવાઈ મુસાફરી નહીં કરી શકો। આ નિયમ ડોમેસ્ટિક એરલાઇન્સ પર લાગુ પડશે, આંતરરાષ્ટ્રીય વિમાન કંપનીઓ ઇચ્છે તો તેને અપનાવી શકે છે। સેક્સ વર્કર મરજીથી સેક્સ માણે તો તે ગુનો નથી, ગુજરાત હાઈકોર્ટ। ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે વેશ્યાવૃત્તિ ગુનો નથી। હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે કોઈ સેક્સ વર્કર પોતાની મરજીથી દેહ વ્યાપાર કરે છે તે કંઈ ખોટું નથી, અને આવી રીતે ગ્રાહક પર અનૈતિક ટ્રાફિકિંગ એટલે કે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો બની શકે નહીં।